प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय બધાય વાલા ભક્તોને ખૂબેથી જય સ્વામિનારાયણ. ગરડાંત્ય પ્રકરણનું 31મું વચનામૃત ચાલે છે. ભગવાન શ્રીહરિ સંવત 1885ની મહાસુદી ચોથને દિવસ ગઢપુરની અંદર બિરાજમાન છે. મહારાજે રાતિકોરનું વિલાયતી ધોત્યું બાંધેલું છે, ધોળા વસ્ત્રો ધારણ કરેલા છે અને શ્રીજી મહારાજ પાસે પરમહંસો કીર્તનનું ગાન કરે છે. જ્યારે પણ સભા થતી ત્યારે મહારાજ પાસે કીર્તન ભક્તિ થતી. કેટલીક વખત મહારાજ પોતે સંતોને કહેતા કીર્તન રાખો, અમારે વાત કરવી છે. સંતોએ ભગવાન શ્રીહરિ પાસે કીર્તનો ગાયા હતા. હરી મેરે હાલર કી લકરી સુરદાસજીનું પદ છે, પકરી સો પકરી એ પદ ગાયા હતા. એ પદ ગાયું ત્યારબાદ મહારાજે સામેથી કીધું કે પ્રેમાનંદ સ્વામીનું પદ જમુના કે તીર ઠાડો આ પદ ગાઓ. ત્યારે સંતોએ એ પદ ગાયું છે. આપણે ગઈ સભામાં જોયું હતું કે મહારાજ આંખ બંધ કરીને કીર્તન જ્યારે ગવાતું હતું ત્યારે ભગવાન કંઈક વિચારતા હતા. એની ઉપરથી આપણે એવું સમજ્યા હતા કે કીર્તન ભક્તિ જ્યારે થતી હોય ત્યારે કીર્તનના શબ્દોને વિચારવા, કેવળ વાજિંત્ર ઉપર, કેવળ રાગ ઉપર વજન ન આપવું. રાગ જરૂરી છે, વાજિંત્ર પણ જરૂરી છે, પણ કીર્તનની પંક્તિનો જે ભાવ છે એને જે પકડવો એ જેટલું જરૂરી છે એટલું જરૂરી બીજું કંઈ જ નથી. કદાચ વાજિંત્ર નહીં વાગતું હોય, કદાચ સારા રાગમાં ગવાતું નહીં હોય, પણ જો પંક્તિનો અર્થ બરાબર ખબર હશે તો ભગવાન સાથે કેવો ભાવ પ્રગટ કરવો એ કોઈ હૃદયમાંથી ભાવ પ્રગટ થશે. માટે કીર્તનોને સમજીને ગાવા એ મહારાજના ચરિત્રથી આપણે સમજ્યા. હવે ત્યાંથી આગળ હું વાંચું છું. સ્વામિનારાયણ હરે હું પહેલેથી જ વાંચું, કારણ કે થોડુંક જ આપણે વાંચ્યું હતું. અને વાજા વગાડીને કીર્તનનું ગાન પરમહંસ કરતા હતા. તે હરિમેરે હાલર કી લકરી એ કીર્તન ગાઈ રહ્યા ત્યારે મહારાજે કહ્યું કે જમુના કે તીર્થાળો એ કીર્તન ગાવ. પછી એ કીર્તન ગાવા લાગ્યા ત્યારે એવા સમયમાં શ્રીજી મહારાજ બહુ વાર વિચારી રહ્યા ને પછી બોલ્યા, હવે કીર્તન રાખો, આ એક વાર્તા કરીએ છીએ. અમે આ એક વાર્તા કરીએ છીએ તે છે તો થોડીક, પણ ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે અને તે વાત કોઈ દિવસ અમે કરી નથી. આજે જે મહારાજ વાત કરવાના છે એ વાત શ્રીજી મહારાજે 1837માં મહારાજ પ્રગટ થયા ત્યારથી માંડીને 1885ની આ મહાસુદી ચોથ ત્યાં સુધી હજુ સુધી મહારાજે આ વાત કરી નથી. મહારાજ એવું કહેવા માગે છે, આજ દિવસ સુધી અમે વાત નથી કરી. અને આ જે વાત છે એ જે ધ્યાનનો કરનારો છે
એને બહુ અનુરૂપ આવશે, કારણ કે સત્સંગમાં પણ અનેક પ્રકારની વાતો હોય, પણ પોતાના અંગમાં મળતી હોય એવી વાત વધારે અસર કરે. જેમ કે કોઈ સત્સંગમાં મુમુક્ષુ હોય અને એને વૈરાગ્યનો વેગ હોય, એને સંસાર ખારો લાગતો હોય, અને અમે સંતો વાત કરતા હોય, રામાનંદ સ્વામીનું આખ્યાન કહેતા હોય, સુકાનંદ સ્વામીનું આખ્યાન કહેતા હોય, ગુણાદિતાનંદ સ્વામીનું આખ્યાન કહેતા હોય, તો એવો મુમુક્ષુ હોય ને એને બહુ મજા આવે. અદ્ભુતાનંદ સ્વામીનું આખ્યાન કહેતા હોય, ચાર ફેરા ફર્યા ને સ્વામી લાત મારીને નીકળી ગયા, આવી વાતો આવે ને તો એને બહુ મજા આવે. કારણ શું છે? એનું અંગ છે કે મારે સંસાર છોડવો છે. પણ જેને સંસારમાં છે તો એને કોઈ કલ્યાણ બાપા જેવાની વાત આવે, પર્વતભાઈ જેવાની વાત આવે, તેને એમ થાય આ બહુ સરસ વાત છે. દરેકનું અંગ સત્સંગમાં જુદું જુદું હોય છે. એટલે મહારાજ અહીં એમ કહે છે કે ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે. હું જે વાત કરવાનો છું એ મહારાજ કે જેને ધ્યાન કરવાનો અભ્યાસ હોય એને બહુ મજા આવશે આ વાતમાં. અને ધ્યાનની વાત હંમેશા ગહન હોય, ગહન હોય, પિનાક ભગત સહેલી ના હોય. મહિમાની વાત બહુ સહેલી હોય, મહિમાની વાત સાંભળવી પણ સહેલી છે, કરવી પણ સહેલી છે. પણ ધ્યાનની વાત કરવી અને સાંભળવી બે કઠણ છે, કારણ કે ગહન વિષય છે. પણ શ્રીજી મહારાજે કર્યો છે એટલે આપણે એને થોડો સમજવા પ્રયત્ન કરીએ. મહારાજ કે કોઈ દિવસ અમે આ વાત કરી નથી. પછી વળી નેત્ર કમળને મીચીને વિચારી રહ્યા. જો ભગવાને બે વખત વિચાર્યું, એક વખત મહારાજે કીર્તન ગાઈને વિચાર્યું અને બીજી વખત મહારાજ ફરીથી વાત કરતા પહેલાં આંખ બંધ કરીને વિચારે છે. શ્રીજી મહારાજ કેટલી અગત્યની વાત હશે કે મહારાજ આમ સળંગ બોલવાના લાગ્યા. કેટલીક વસ્તુ એવી હોય કે આપણે આમ થોડી વાર વિચારીએ, હું તમને વિચારીને કહું થોડી વાર, પછી આંખ બંધ કરી દઈએ, બે મિનિટ આંખ બંધ રાખીને પછી કહીએ, એટલે આપણે વિચારી લઈએ. શ્રીજી મહારાજ આજે જે વાત કરે છે એ આપણને વિચારીને કહે છે. બે વખત મહારાજે વિચાર્યું, કીર્તન ભક્તિ વખતે અને આ વાત કરતા પહેલાં. હવે મહારાજ વાત કરે છે. પછી વળી નેત્ર કમળને મીચીને વિચારી રહ્યા અને પછી બોલ્યા છે, કોટી કોટી ચંદ્રમા સૂર્ય અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે અને તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે. એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિશે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે અને તે આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારે છે, અને એ ભગવાન કેવા છે તો ક્ષર અક્ષર થકી પર છે, સર્વ કારણના પણ કારણ છે, અને અક્ષરરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમને સેવ્યા છે ચરણ કમળ જેના એવા છે. ધ્યાન કરવાવાળાને આ વાત ગમે એવી છે. મહારાજ કે કોટી કોટી ચંદ્રમા, એટલે કે કરોડો ચંદ્રનો પ્રકાશ હોય, કરોડો સૂર્યનો પ્રકાશ હોય, કરોડો અગ્નિનો પ્રકાશ હોય, એવું કરોડો એટલો બધો પ્રકાશ, અને એ પ્રકાશને મધ્ય ભગવાનની એક આકૃતિ રહી છે. સમુદ્ર જેવો તેજનો સમૂહ છે. સમુદ્ર આપણે આમ જોઈએ આંખથી તો સમુદ્રને તમે ઊભા ઊભા જુઓ તો બધી બાજુ પર શું દેખાય? જળ જ દેખાય. સમુદ્રને મધ્ય જાઓ તો મધ્ય જઈને શું દેખાય? બધી બાજુ ઉપર જળ જ દેખાય. જ્યાં દેખું વહાં જલનિધિ ખારા. એમ એ જે બાજુ ભગવાનના ધામની અંદર જે બાજુ નજર કરો ને તેજ તેજ ને તેજના સમુદ્ર જેવા તરંગો છે. પણ એ તેજ કેવું છે? તેજનો ગુણધર્મ છે દાહક. આ હેલોજન આ મૂક્યો છે, આની આગળ તમને અહીં બેસાડું ને. એક વખત મેં કોઈને બેસાડ્યા હતા, આ સિદ્ધ ભગત યાદ છે ને, તો અહીં પાછળ બેસાડે ગરમી ગરમી થઈ ગઈ. કેમ ગરમી થઈ ગઈ? કારણ એ છે કે તેજ છે, દરેકનો એક ગુણધર્મ છે. તેજનો ગુણધર્મ ગરમ હોવું છે. પણ શ્રીજી મહારાજના ધામનું તેજ કરોડો સૂર્ય જેવી એને ઉપમા આપી, કરોડો અગ્નિના પ્રકાશ જેવી એને ઉપમા આપી. પણ કેવું છે? શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. કેવો છું? દ્વિભુજ છું.
તેજને મધ્ય હું રહું છું. આ ધ્યાનના કરનારાને બહુ મજા આવે એવી છે. વાલા ભક્તો, તમે કહેશો કે અમારે ધ્યાનનું અંગ નથી એટલે આ વાતને અમર કરવાની શું, અમારે તો ધ્યાનનું અંગ છે નહીં, અમારે કીર્તનનું અંગ છે, કથાનું છે, સેવાનું છે. પણ એક વાત બહુ નક્કી રાખજો, બ્રહ્મરૂપ થયા વિના શ્રીજી મહારાજ સાથે આપણો સંબંધ અખંડ નહીં થાય. સેવા દેહરૂપ થઈને થાય, બધી ભક્તિ દેહરૂપ થઈને થાય, પણ આત્મારૂપ થઈને કરવું એ જ સાચી ભક્તિ છે. બ્રહ્મરૂપ થઈને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપણને ભક્તિ કરવાનો અધિકાર આપ્યો, પણ ભક્તિ કરવાનો અધિકાર આપતા પહેલા એની લાયકાત લખી, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા કૃષ્ણ ભક્તિશ્ચ સર્વદા. ત્રણ દેહથી પોતાના સ્વરૂપને નોખું સમજીને, સ્થૂળ સૂક્ષ્મને કારણ આ ત્રણથી, આવું આપણા સત્સંગની અંદર કરવાવાળા ભક્તોની સંખ્યા બહુધા મોટા પ્રમાણમાં નથી, આજે ઓછી છે. આજે મહિમાની વાતોથી, મહારાજના નિશ્ચયની વાતોથી જીવ બળિયા વધારે રહે છે. એ વાતો જરૂરી છે, એ બળ જરૂરી છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણે શા માટે આ કરીએ છીએ. આપણે એક દિવસ મહારાજની મૂર્તિને બ્રહ્મરૂપ થઈને ધારવા માટે આ બધું કરીએ છીએ. આ કથા વાર્તા છે, કીર્તન ભક્તિ છે, સેવા છે, દાન છે, સાધુની પાસે આવવાનું છે, તમામનું કારણ એક છે, પોતાના આત્માને બ્રહ્મરૂપ સમજીને એમાં પુરુષોત્તમનું ધ્યાન થાય એના માટે જ છે. આપણું લક્ષ્ય એટલું જ છે. જે દી તે દી આપણે કરવું જ પડશે. આજે પ્રેક્ટિસ કરીએ તોય ભલે, પાંચ જન્મ પછી પ્રેક્ટિસ કરીએ તોય ભલે, પણ કરવું પડશે. શ્રીજી મહારાજ એ કર્યા વિના આપણને ચોખ્ખા નહીં થઈ શકીએ. કાર્યાનીનું 12મું વચનામૃત, શ્રીજી મહારાજ કે કારણ શરીરને બાળવા માટે ભગવાનનું ધ્યાન અને સાધુનો સમાગમ બે જરૂરી છે. ભગવાનનું ધ્યાન અતિ જરૂરી છે, ધ્યાનનું અંગ આપણને હોવું જ જોઈએ. એટલા માટે જ પાંચ ટાઈમની માનસી પૂજાઓ છે. પાંચ ટાઈમની માનસી પૂજા એક પ્રકારનું ધ્યાન છે, પણ એ ધ્યાનને કરવાની એક પદ્ધતિ છે. પ્રાથમિક કક્ષામાં કેવી રીતે કરવું, પછી કેવી રીતે કરવું, થોડી ચર્ચા આપણે કરીશું. આ ધ્યાનનો વિષય છે, એટલે વાલા ભક્તો આને ધ્યાનથી સાંભળજો. ધ્યાનનો વિષય ધ્યાનથી સાંભળજો. થોડી ગહન વાતો પણ આવશે, થોડી વિચારશીલ વાતો પણ આવશે, ચરિત્ર કદાચ થોડું ઓછું પણ આવે પિનાક ભગત, પણ વિચારજો કે આ આપણે કરવાનું છે. આજે નહીં અને 25 વર્ષ પછી પણ આ જ કરવાનું છે. આ જે વાત આવી છે સૌથી અગત્યની છે, સૌથી અગત્યની. બાકીનો બધો તો રસ્તા પર ચાલવા માટેનું મટીરિયલ છે. શ્રીજી મહારાજે કીધું કે કથા વાર્તા રૂપી ચારો ચરીને મારી મૂર્તિ રૂપી માળામાં વિરામ કરો છો કે નથી કરતા, તો ઘાસ ખાઈએ છે. આ કથા વાર્તા સાંભળો છો ને, રોજ ઓનલાઈન બેસો છો, સામે આવીને બેસો છો, આ તો ઘાસ ખાઈએ છે, આ દૂધ નથી, આ તો ઘાસ છે. આને ખાય વાગોળશું એટલે પચશે, અને એમાંથી ભગવાનના સ્વરૂપની અંદર પ્રીતિ થશે. આપણા આત્માની અંદર મહારાજને ધારવા, તેજને મધ્ય મહારાજને ધારવા, આપણો આત્મા તેજ રૂપ છે એની મધ્ય મહારાજને ધારવા, આ કરવાનું છે. જો ગોપાળન સ્વામીને મહારાજ કહે છે, અક્ષરાન સ્વામીની વાતોમાં છે આ, ગઢપુરમાં અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજે વાત કરી છે, ભગવાનના ભક્તને ધ્યાન કરવું તથા માનસી પૂજા કરવી, ભજન કરવું, સર્વ ક્રિયા કરવી તથા સર્વકાળમાં નિરંતર પોતાને આત્મસત્તારૂપ અને બ્રહ્મરૂપ માનવું. આની આપણી અંદર બહુ મોટી ખામી હોય છે. આપણે સેવા કરતા હોય, ભજન કરતા હોય, બરાબર કથા પણ સાંભળતા હોય, પણ હું આત્મા છું, હું બ્રહ્મરૂપ છું, આવા અનુસંધાને કરવાવાળા ગણતરીના હોય, આંગળીના ટેરવે ગણાય ને એટલા જ હોય. દેહરૂપ થઈને થયેલી ભક્તિ ફળદાયી જેટલી જોઈએ એટલી નથી થતી. રિઝલ્ટ તરત કેમ નથી આવતું? કારણ કે આપણને યાદ જ નથી રહેતું કે હું અક્ષર છું. આપણે સ્વયં અક્ષર છીએ, આપણે સ્વયં આત્મા છીએ, આપણે બ્રહ્મરૂપ છીએ, એવું આપણને અનુસંધાન નથી રહેતું. એના કારણે આપણે દેહરૂપ થઈ જઈએ છીએ, અને દેહરૂપ થઈને થયેલી ભક્તિમાં બહુ વિઘન છે.
વિઘ્નઈ બહુ છે, એનાથી થયેલી સેવામાં વિઘ્નઈ બહુ છે. મહારાજે શું કીધું? ભજન કરવું કે જે કોઈ ક્રિયા કરવી, પણ આત્મસત્તારૂપને બ્રહ્મરૂપ માનવું. અને અક્ષર સંગાથે પોતાની એકતા કરીને ગોપાળન સ્વામીને મહારાજ આ વાત કરે છે. અક્ષર સંગાથે પોતાના આત્માની એકતા કરીને તે જ પુંજને વિશે શ્રી પુરુષોત્તમ શ્રીજી મહારાજની મૂર્તિ ધાર્યા કરવી, ધાર્યા કરવી. હું અક્ષર છું અને ભગવાન મારામાં અખંડ બિરાજમાન છે. ધાર્યા કરવું, વિચાર્યા કરવું, જોયા કરવું, જોયા કરવું. આગળ હમણાં જતાં બહુ સરસ ધ્યાનનું આ વચનામૃત થોડું ગહન છે, પણ જેને મજા આવે ને મજા આવશે, પણ આ કરવા જેવું છે અને કરવું જ પડશે. આ એવી ફરજિયાત વસ્તુ છે કે આ કર્યા વિના નહીં ચાલે. એના માટે એટલે જ હું ઘણી વખત કહું છું કે વીકેન્ડમાં જ્યારે રજા હોય ને અને જ્યારે ટાઈમ હોય ને, ત્યારે ભલે તમે થાક્યા પાક્યા હો ઊંઘી લો, ભલે તમે સેટરડે પણ થાક્યા હો, રવિવાર સુધી તમે રવિવાર 10 વાગે ઉઠો વાંધો નથી ચાલો, પણ પછી એ દિવસનો ટાઈમ તમારા ઘરના કામ જે કરવાના હોય એમાંથી થોડો ટાઈમ કાઢી અને સવારનો સમય હોય જ્યારે તમે ફ્રેશ થઈને જાગ્યા છો એ ટાઈમે સ્નાન કરીને કોઈક એવો ટાઈમ રાખો જેમાં તમને સત્વ ગુણાત્મક, હંમેશા પોતાના ગુણોને ઓળખો, પોતાના ગુણને જાણવા પડે. આપણા હૃદયમાં ક્યારેક રજોગુણ આવે, આપણા આત્માની આસપાસ ક્યારેક તમોગુણ આવે. તમોગુણ આવે એટલે આળસને પ્રમાદ આવે, રજોગુણ આવે એટલે જે તે જોવાની, ખાવાની, આ તે બધી ઈચ્છાઓ થાય, અને સત્વગુણ હોય ને ત્યારે ભગવાન ભજવાની મજા આવે. ઓળખવો પડે કે અત્યારે મારામાં સત્વગુણ છે ને, પેલો ખેડૂત વાટ જોતો હોય, વરસાદ પડ્યો છે ને વાવી દો, એમ સત્વગુણ છે ને, બેસી જાઓ ખૂનામાં, ફોન ઓફ કર દો, સ્વિચ ઓફ કરી દો, આજુબાજુવાળાને કહી દો મને 1/2 કલાક ડિસ્ટર્બ ના કરતા, બેસી જાઓ. ભગવાનનું કોઈ સરસ મજાનું કીર્તન જેનાથી ભગવાનમાં વૃત્તિ જોડાતી હોય, કોઈ સરસ મજાનું મ્યુઝિક વાગતું હોય ને તમને આમ બસ ભગવાનમાં પીસફુલ થઈને જોડાઈ શકતા હો, એવું એવું વાતાવરણ કરીને આજુબાજુનું પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને હું અક્ષર છું, આ દેહ હું નથી, મારી કોઈ જાત નથી, મારું કોઈ ગામ નથી, હું તો અક્ષર બ્રહ્મ છું ને મારે વિશે પુરુષોત્તમને અનંત કોટી મુક્તો મારે વિશે રમી રહ્યા છે, અને બસ પછી એ ભગવાનની મૂર્તિને ધારો. કઈ મૂર્તિને ધારવી છે નક્કી કરો. ઘણા ભક્તો એવા હોય કે ભગવાનની મૂર્તિ બદલ બદલ જ કરે, ઘડીક ઘનશ્યામ મહારાજ લે, ઘડીક હરિકૃષ્ણ મહારાજ લે, ત્યાંથી ઉઠે તો પછી વારી કોઈ બીજી મૂર્તિ મહારાજની ગમે તો એ લે, એવું નહીં. નક્કી કરી લો, જીવનમાં એક જ સ્વરૂપ પાછળ પડો, વારે વારે સ્વરૂપોને પણ ના બદલશો. ભગવાન સ્વામી નારાયણ ના જ સ્વરૂપો છે, પણ એને વારે વારે ના બદલશો. જે નક્કી કરવું છે એક નક્કી કરી લો, આ સ્વરૂપનું મારે ધ્યાન કરવું છે, અને એ સ્વરૂપની પાછળ જ પડી જવું. પછી બીજા સ્વરૂપ ભલે મહારાજના બહુ આપણને રૂપાળા ને બધું લાગે, પણ એક સ્વરૂપને સિદ્ધ કરવા મહેનત કરવી. ઘણાના આ જેને ધ્યાનનો અભ્યાસ હોય ને એને બધું થતું હોય, પણ આવો પ્રશ્ન લગભગ ધ્યાન સંબંધી ઓછો જ આવે, કારણ કે એ કરવાની ટેવ જ આપણને ઓછી. પણ કરવું તો પડશે, કારણ શરીર આપણે જ બાળવું પડશે. સંતો તો શું કરે, મોટા પુરુષો શું કરે છે, આપણને અગ્નિ પ્રગટાવી આપે છે, એ પોતાની જ્યોત પ્રગટેલી રાખે છે, એટલે આપણે એને ટચ કરીએ એટલે પ્રગટાવી આપે. પણ જે કારણ શરીરને બાળવાનું છે ને, એ બાળવા માટેનો પ્રયત્ન મોટા સંતો ભક્તોના રાજીપાથી એ થવાનું છે, પણ આપણો પ્રયત્ન ભગવાનની મૂર્તિ ધારવાથી જ કારણ શરીર બળે છે, એમ શ્રીજી મહારાજ કારિયાનીના 12મામાં બહુ ચોખ્ખું કહે છે, બહુ ચોખ્ખું કહે છે. અને શાસ્ત્રના અભ્યાસ કરતાં પણ એવું જણાય છે કે ધ્યાનનું અંગ ભગવાનના ભક્તને અવશ્ય મેવ હોવું જોઈએ, અવશ્ય મેવ. બધું જ સારું છે, સેવા સારી છે, ભજન સારું છે, બધું સારું છે, પણ હું બ્રહ્મરૂપ છું, હું અક્ષર છું, દિવસમાં કેટલી વાર રટન થાય, કેટલી વાર હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મરૂપ છું, આવું કેટલી વાર રટન થાય ભગત દિવસમાં? એક વખત યાદ આવે. માનસી કરો ત્યારે પેલી ભાવના કરો કે હું બ્રહ્મ છું, બરાબર? તો 5 ટાઈમ તો યાદ આવ્યું તમને, ક્યારે યાદ આવે ભગત? માનસી વખતે, સત્વગુણનો વિચાર હોય ને ત્યારે આવે કે હા હું કાંઈ નથી આ જગતમાં. તમને ક્યારે આવે ભગત? માનસી પૂજા કરતા, બરાબર છે. તમને ક્યારે આવે ભગત? હા બરાબર, તમને તો આયા જ કરે, તમે તો એ ભગત
તમને ક્યારે આવે? માનસીમાં કે બરીટો ખાવ ત્યારે? બ્રહ્મરૂપ છું, અક્ષર છું, આવું ભજન ભગવાનના ભક્તોએ કર્યા જ કરવું જોઈએ. આપણે મારે ને તમારે બેયને, ગુણાદિતાનંદ સ્વામી આપણને વાતોમાં કહે છે કે કથા વાર્તા પણ થાય, સેવા પણ થાય, સ્વામીની વાતોમાં આવે છે. પણ સ્વામી કે હું આ દેહ નહીં, એવું એક ગળી ભજન ના થાય. આ દેહ તે હું નહીં, આપણને જે આપણે ખરેખર છે જ નહીં એની અનુભૂતિ 24 કલાકની અંદર 23 કલાક ને 59 મિનિટ રહે, વાંધો નથી. પણ 1 મિનિટ તો આપણને એવો અનુભવ થાય કે આ હું નથી, જે આપણે ખરેખર છે જ નહીં, આ આપણે છીએ જ નહીં, આ આપણું સ્વરૂપ જ નથી, એનો આપણને હાવ ખોટી વસ્તુ છે. એ ખોટી વસ્તુનો 23 કલાક ને 59 મિનિટ ભલે રહ્યો અનુભવ, પણ 1 મિનિટ તો આપણને આમ એટલો એક્સપિરિયન્સ થવો જોઈએ કે હું તો આનાથી જુદો છું, આ નથી હું. એક વખત તો યાદ કરવું જ જોઈએ 24 કલાકમાં કે આ હું નથી, હું તો બ્રહ્મરૂપ ભગવાનનો દાસ છું અને મારા વિશે પુરુષોત્તમની મૂર્તિ અખંડ વિરાજમાન. જો ગોપાળન સ્વામીને સ્વામી મહારાજ શું કહે છે, પુરુષોત્તમની મૂર્તિ તેજ પુંજને વિશે ધાર્યા કરવી, ભગવાનની મૂર્તિ તેજને મધ્ય ધાર્યા કરવી. હવે ઘણા ભક્તોનો પ્રશ્ન હોય, એક તો આ મૂર્તિ હું જે વાત કરતો હતો કે મૂર્તિ ઘણા ભક્તોને બદલાયા કરે. માનસી કરવા બેઠા હોય ઘનશ્યામ મહારાજને લઈને, તો થાય શું કે મહારાજ હજુ જમતા હોય, હવે જમાડતા હોય ને આ પાછા મહારાજના બહુ સ્વરૂપો જોયા હોય ને, એટલે પાછા મહારાજ જમતા હોય ત્યાં પાછું બીજું સ્વરૂપ આવી જાય. ભગવાન આવ્યા કરે પણ ચેન્જ થયા કરે. કોઈ કેટલાક ભક્તોને એવું થાય કે ભગવાનને ભૂરા વાઘા પહેરાવીને હવાર તૈયાર કરે અને પછી એ જોવે તેને જાંબલી જ દેખાય, લીલા જ દેખાય, લાલ દેખાય. ભગવાનને જમવા બેડે હોય પીળી ધોતી પહેરીને અને ઊભા થાય લીલી ધોતીમાં દેખાય. એ બધાનું કારણ એ છે આપણે ગુણમય છીએ, આપણે હજુ નિર્ગુણપણાને પામવા માટે ચાલી રહ્યા છીએ. આગળ જતાં વચનામૃતમાં બહુ ઊંડી વાતો છે, આ વાતો જેવી છે થોડી, આગળ જતાં આવશે. આપણે જે ધ્યાન ભજન બધું કરીએ છીએ ને ગુણમય થાય છે, આપણે બ્રહ્મરૂપપણાની ભાવના પણ જે કરીએ છીએ ને ગુણમય છે. ગુણમય કહેતા સત્વ રજ અને તમે યુક્ત છે, એ યુક્ત છે એના કારણે આપણને જેટલું જોઈએ એવું ફોકસિંગ એના પર ના. પણ શ્રીજી મહારાજે શું કીધું, અક્ષર સાથે હું અક્ષર છું, અક્ષર છું, અક્ષર છું, મારા વિશે અક્ષરના ગુણધર્મો છે, અક્ષરના ગુણધર્મો, અક્ષર કેવું છે તો હું આ દેહ કરીને સુખી દુઃખી થયો નથી, એ અક્ષર કેવું છે, અનંત કોટી મુક્તોને ધારવાવાળું છે, એ અક્ષરનું સ્વરૂપ કેવું છે, પુરુષોત્તમ નારાયણ જેમાં અખંડ બિરાજમાન છે એ હું છું. આવું વિચારતા 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 આપણો આત્મા એવો થઈ જાય છે, એવું મહારાજનું કહેવું છે. મહારાજનું કહેવું છે એટલે થાય જ, કોઈ કે એવું કાંઈ થોડું હોય થાય જ, કેમ ના થાય. હું તમને કહું, અમે સાધુ થયા, અમે સાધુ થતાં પહેલાં અમારું નામ કંઈ બીજું હોય, બરાબર છે, પાર્ષદ થયા હોય એ પહેલાં નામ બીજું હોય. પૂર્વાશ્રમમાં સાધુ થઈને પાર્ષદ થઈએ એટલે અમારું નામ બદલી જાય, પાર્ષદ થઈને સાધુ થઈએ એટલે ફરી પાછું નામ બદલાય. તો હવે થાય શું કે જ્યારે પાર્ષદ હજુ નવા નવા થયા હોય ને ત્યારે હજુ ઓલું નામ જે જૂનું હોય પૂર્વાશ્રમનું એ કોઈ બોલે ને તો કોઈ વાર હોંકારો દેવાઈ જાય. કેમ? કારણ કે જીવમાં રટણ શું થયું છે કે હું આ છું. હવે પાર્ષદ થયા, પાર્ષદ થયા એટલે ધીરે ધીરે એમાં વર્ષો જાય એટલે ઓલું નામ ભૂલાઈ જાય. ઓલું નામ કદાચ કોઈક બોલે તો એમ થાય નહીં કે આમ મને બોલાવે છે. હવે પાર્ષદમાં નામ પડ્યું વાસુદેવ ભગત કે બ્રહ્મવિલાસ ભગત કે રણછોડ ભગત કે અજીત ભગત, આ નામ પડ્યું ને એટલે હવે એને એ નામનું રટણ એવું પાકું થઈ ગયું કે રણછોડ ભગત એટલે હું, અજીત ભગત એટલે હું, બ્રહ્મવિલાસ ભગત એટલે હું, એ એમને રટન થતું જાય આપણને કે આજુબાજુના વાતાવરણથી એ રટન થતું ગયું. એ રટન થતાં થતાં એવું થઈ જાય કે હવે પૂર્વાશ્રમનું પેલું નામ બોલે તે હોંકારો નહીં દે, હવે એને આ નામથી જ, હવે એ સાધુની દીક્ષા લે એટલે નામ પડી ગયું નિષ્કામ, નામ પડી ગયું શ્રીજી સ્વામી કે નામ પડી ગયું ફલાણા સ્વામી. હવે જે સ્વામીનું નામ પડ્યું એટલે શરૂઆતમાં શું થાય, હું સાધુ થયો ને તો પહેલાં પાર્ષદ હોય ત્યારે સ્ટીલના લોટામાં પાણી પીતા હોય અને સ્ટીલનો પેલો પથ્થર હોય પ્રેક્ટિસ લાકડાના તુંબડાના લાકડામાં, એટલે પહેલાં એ હોય પાર્ષદો પાસે સ્ટીલનું પથ્થર હોય. સાધુ થયો ને તે પછી જળ ધરાવતો, જળ ધરાવવા પહોંચી ગયો, પાર્ષદોનો જે લોટો આપણી જે પેલી જોડી લટકતી હોય ને પાર્ષદનો લોટો ને સ્ટીલના લોટામાં પાણી ભરી દીધું અને આમ નીચે બેઠો ને આમ ધરાવા ગયો ને ત્યાં મને કોઈક કોઈક સ્વામી આવે મને કે
સ્વામી આપણે આમાં ના પીવાય, ત્યારે મને યાદ આવ્યું ઓહો જોયું કેમ, કારણ કે ઓલું દ્રઢ છે ને, હજુ આજે જ ભગવા પહેર્યા હોય, હવે કાલ સુધી ધોળામ, કાલ સુધી સ્ટીલનામ ખાતા હોય, ને આજ પછી હવે લાકડામ પીવાનું હોય, રટન થઈ ગયું છે. અને પછી સાધુ થયા, હવે 10 વર્ષ સુધી ફલાના સ્વામી ફલાના સ્વામી ફલાના સ્વામી આ નામ બોલે, હવે પાર્ષદનું નામ કોઈ બોલે તો હોંકારો નહીં દઈએ કે તમે કોને બોલાવો છો, અહીં તો કોઈ છે જ નહીં. કેમ ભાઈ, તમે ને તમે જ હતા, તમે ને તમે જ હતા, ઓલું નામ પણ તમારા નામથી હતું, ઓલું નામ પણ તમારા નામથી હતું, આ નામ પણ તમારા, પણ શું થયું, તમારી ભાવના બદલાઈ ગઈ. ભાવના બદલાઈ ગઈ કે હું પહેલાં આ, હવે તો હું આ જ છું, હવે હું નિષ્કામ સ્વામી જ છું. ભાવના બદલાઈ ગઈ ને, હવે હું પાર્ષદમાં હતો ને મારું નામ બ્રહ્મવિલાસ હતું, મને અત્યારે હવે કોઈ બ્રહ્મવિલાસ કહે તો હું હોકારો નહીં દઈ દઉં, હું ગોતીશ કે આ કયો અહીં કોઈ નવો પાર્ષદ થયો છે, વેદાંત થઈ ગયો છે પાર્ષદ, ગોતીશ. પણ મને એમ થાય કે મને તો કહેતા નથી, એમ થાય. કહેવાનો અર્થ એ છે કે ભાવના, આપણે જે ભાવના રોજ ગ્રહણ કરીએ છીએ ને, એવા આપણે થઈએ છીએ. આપણને થશે કે હું બ્રહ્મરૂપપણાની ભાવના શું 10 વર્ષમાં થઈ જાય? આ સાધુની મને ખબર છે કે આપણે આવું નામ અમારું બદલાય ને, 2 વર્ષની સાધના, 2 વર્ષમાં પાક્કું થઈ જાય કે હું આ જ છું, 2 વર્ષમાં પાક્કું થઈ જાય કે હું આ સ્વામી છું, એમ નક્કી. 2 વર્ષ તો વધારે કહું, 6 મહિનામાં જ થઈ જાય, કારણ કે કેટલા બધા આપણને કહે, કેટલા બધા કહે એ જ નામથી. બ્રહ્મરૂપ થવામાં પ્રોબ્લેમ એ છે કે આપણને કોઈ કહેતું નથી કે આપણે આત્મા છીએ ને અક્ષર છીએ, આજુબાજુ વળાઈ ના કે સ્વામી વાત એમ કે સત્સંગી ભગવાન ભૂલાડ દે, કુસંગીની વાત જ શું કરવી, કુસંગીની વાત જ શું કરવી. અહીં કોઈ સત્સંગની અંદર કોઈ 2 ભક્તોને કંઈ બોલવાનું થયું હોય, એટલે આમ થોડું ખોટું લાગી ગયું હોય, તો 3જા ભગત જાય એને એવું કે આપણે તો આત્મા છીએ ને અક્ષર છીએ, ભૂલો ના આવે, આપણે ક્યાં દેહ છીએ, એમ કે શું થયું એમ, એ થોડુંક એવું જ છે. લે હવે આપણને કહે દી અક્ષરને આત્માની ભાવના થઈ કહો, આપણી આજુબાજુમાં એ વાત, આપણે પોતે દેહરૂપ, આપણી આજુમાં દેહ ભાવના જ વિશેષ કરીએ છીએ, માટે હું આત્મા છું અક્ષર છું આવું રટન કરીએ, ભજન એનું શરૂ કરીએ, થોડું સ્વામી એન્ડ સ્વામી એન્ડ કરવાનું, પણ હું આત્મા છું ને અક્ષર છું, મારે કોઈ સાથે આ જગતમાં સંબંધ નથી, મહારાજ અને ભગવાનના સંતો ભક્તો એ જ મારા સાચા સંબંધી છે, એ અક્ષરધામના મુક્તોની જે પંક્તિ છે એ જ મારો સાચા સંબંધી છે, મારું ડેસ્ટિનેશન એ છે, મારે મુક્તોને મારામાં સમાવવા છે, એ લોકોનું રેસિડેન્સ મારામાં કરી દેવું છે, મારામાં કરી દેવું છે, મહારાજ પોતાના મુક્તો સહિત મારામાં વસી જાય એવો મારે મારો આત્મા કરવો છે, આવું વિચારવાનું છે. જો ગોપાળન સ્વામી શું કહે છે, ગોપાળન સ્વામી મહારાજ શું કહે છે, મહારાજ કહે છે, તે જ પુંજને વિશે શ્રી પુરુષોત્તમ શ્રીજી મહારાજની મૂર્તિ ધાર્યા કરવી અને એનું અનુસંધાન કર્યા કરવું, પણ આ વાત ભૂલવી નહીં, અને સત્તારૂપ અને નીર અવયવ, સત્તારૂપ અને નીર અવયવ, નીર અવયવ એટલે આંખ નાક કાન જીભ એવું કાંઈ નહીં, તેજરૂપ સત્તારૂપ નિરવયો અને અલિંગ પોતાને સ્વરૂપ માનીને, અલિંગ એટલે હું સ્ત્રી કે પુરુષ કાંઈ નથી, હું બ્રહ્મરૂપ એવો મહારાજનો દાસ છું આવું માનવું. જ્યાં સુધી લિંગ ભાવના જેની અંદર પડી હશે, ગોપાળન સ્વામી ના પાડે છે અક્ષરધામની અંદર એ નહીં રહી શકે. અક્ષરધામની અંદર લિંગ ભાવના જ નથી, સ્ત્રી પુરુષનો ભેદ અક્ષરધામમાં છે જ નહીં, અને સ્ત્રી પુરુષના ભાવ જેટલા હૃદયમાં દ્રઢ હશે એટલું એને શ્રીજી મહારાજ એ કસરોને ટાળવા માટે ઘણા પ્રકારના અગ્નિ મૂકશે. સ્ત્રી અને પુરુષના ભાવ એ બીજા ધામોમાં છે, પણ અક્ષરધામને વિશે બ્રહ્મરૂપપણું, અક્ષર આપણે શું કહે, નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તો ગણશ્યામ, એ નિર્વિકલ્પ ઉત્તમતિ શબ્દ છે ને, નિશ્ચય એ અક્ષરના મુક્તોને જ એ નિશ્ચય છે, બીજાને નથી, બીજા મુક્તોને એનાથી નીચા ધામની પ્રાપ્તિ છે. માટે પોતાને પુરુષ કે સ્ત્રી મનાશે તો એને ભગવાનના અક્ષરધામમાં બેસતા જરૂર વિઘન આવશે, વિઘન આવશે, વિઘન આવશે એટલે લખચોરાસીમાં નહીં જઈએ, એ તો બહુ નક્કી રાખજો. આવી કઠણ વાતો આવે ને તો મને ઘણી વખત બીક લાગે કે જો સાચું નહીં કહીએ તોય પ્રોબ્લેમ, અને જો સાચું કહી દઈશું તો ગભરામણ થવા લાગશે, તો પછી શું અર્થ આ સત્સંગ કરવાનો. ઘણાને તો એવું થઈ જાય, બહુ કઠણ વાતો આવે ને, હવે તો પછી હું નથી ભજવા, લે ભાઈ હું નથી ભજવા, આટલું તું કરે છે તો માર્ક તો કપાય છે ને,
હાવ કઈ આપણે હાવ આપણે આમ પાછળ તો નથી પડી જતા ને, આજ ચાલશું, આજે 50 કિલોમીટર કપાશે તો ફરી પાછા બીજા 50 કપાશે, પણ હાવ માર્ગ જ છોડી દેશું તો કેદી પહોંચાશે. અને શાસ્ત્રની વાત છે, સાધુને તો કર્યા વિના છૂટકો નથી, કરવી તો પડે છે, કઠણ હોય તોય કરવી પડે. અને આવી પણ વાતો આ મોટા સંતોની જ કરેલી છે, આપણી કરેલી છે નહીં, આપણી કરેલી છે નહીં. પણ આપણે પેલી મહિમાની વાતો સાંભળવાથી બહુ ટેવાઈ ગયા ને, એટલે પછી ક્યારેક જ્ઞાનની ગહન વાત ને ધ્યાનની વાત આવે ને ત્યારે થોડી અઘરી પડે. પણ આવી સાંભળવી, આને પણ વાંચવી. ભગવાનના ભક્તોએ જે શરૂઆતના હોય સત્સંગમાં ચોંટવા માટે, નિષ્ઠાને પક્વ કરવા માટે ચોક્કસ ગુણાદિતાનંદ સ્વામીની વાતો વાંચવાની. ગુણાદિતાનંદ સ્વામીની વાતો સહિત પછી જેમ જેમ થોડું થોડું આપણી અંદર નિષ્ઠા, સમર્પણ બધું વધી જાય. આપણને લાગે બરાબર છે, હવે હું નહીં પડું. ભગવાનના સંતો આપણને પ્રમાણ કરે કે હવે તમને વાંધો આવ્યો નથી, સત્સંગમાંથી તમે નહીં પડો. પછી ગોપાળાનંદ સ્વામીની વાતો, એનો અભ્યાસ કરવો જોઈએ. એની અંદર આત્મસત્તારૂપ થવાની બહુ વાતો છે. નિર્મૂળ વાસના થયા વિના મહારાજને જેવા વાલા થવું જેવા નથી થવાતું. નિર્મૂળ વાસના, હમણાં જ મેં આગળ વાતો નહોતી કરી અને સારું ખબર નહીં, આ મારે વચનામૃત જે દીનું ખોલ્યું ને તે દીધી અંત્યનું 30મો, એવી વાતો આવી. અંત્યનું 31મો, એવી વાત આવી. હવે મહારાજને કીધું આ છેલ્લે છે ને, મહારાજ આ જ બધું છેલ્લે મૂકે છે, સૌથી કઠણ મૂકે છે. એટલે જો સ્વામીને મહારાજ શું કહે છે, અલિંગ પોતાને સ્વરૂપ માનીને તેમાં ભગવાનની મૂર્તિ ધારીને ભજ્યા કરવું. અને પછી ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું, એ મહારાજ તમારી મૂર્તિ ભૂલી જવાશે તો. કોને આવું કીધું? ગોપાળાનંદ સ્વામીએ. ત્યારે શ્રીજી મહારાજના નેત્ર સજળ થયા, મહારાજ આમ સજળ થઈ ગયા અને ગદગદ કંઠે થઈને એમ બોલ્યા. મહારાજ આમ ઉદાસ થઈ ગયા ને, આમ આર્ત થઈ ગયા, ગદગદ કંઠે બોલ્યા કે એવી રીતે ભગવાનની મૂર્તિમાં જોડાય તો ભગવાનની મૂર્તિને ભૂલી જશે? નહીં જ ભૂલાય, મહારાજ કહે છે. એમ મહારાજના વચનને સાંભળીને સ્વામી કહે, એ વચન મારા અંતકરણમાં ખૂંચી રહ્યું છે અને સદાય એમ જ વર્તાય છે. અને વચનામૃતનો પૂર્વાપર અભિપ્રાય જોતા તો ઠેક ઠેકાને એ જ સિદ્ધાંત છે. આ મોટા સાધુ કહે છે, બોલો, મોટા સાધુ કહે છે. એટલે ભગવાનના ભક્તોએ ધ્યાન ભજનનો અભ્યાસ આપણે રાખવો જોઈએ. શા માટે? જો હું તમને કહું એક ચરિત્ર, વિજ્ઞાનદાસજી સ્વામી થયા આપણા સત્સંગમાં, સદગુરુ વિજ્ઞાનદાસજી સ્વામી. એ વિજ્ઞાનદાસજી સ્વામી ભાદરા ગામના હતા, ભાદરાના હતા, અને એમનું પૂર્વાશ્રમનું નામ હતું રત્નાભગત. રત્નાભગત, હમણાં જ મેં થોડા સમય પહેલાં કથા કરી હતી, એમના મામા દેવલોકને પામ્યા હતા ને એ રત્નાભગત. એ રત્નાભગતે 4 ઘર કર્યા હતા. કેટલા? 4. સમાધિનિષ્ઠ હતા, સમાધિનિષ્ઠ હતા. શ્રીજી મહારાજના ધામમાં જ્યારે ઈચ્છે ત્યારે જઈ શકતા હતા, જ્યારે ઈચ્છે ત્યારે સમાધિ થતી હતી એમને. તો એ ઘર કેટલા કરે બોલો, આશ્ચર્ય ના લાગે? દેહમાંથી જતા રે, દેહથી પર થઈ જાય તો એ ઘર 4 થાય. આવું કેવી રીતે થાય? એ વિજ્ઞાનદાસજી સ્વામી સાધુ થયા. એકવાર ગોપાળાનંદ સ્વામી પાસે ગયા, ગોપાળાનંદ સ્વામીએ કીધું, વિજ્ઞાનદાસજી તમને પેલો અનુભવ થયો તો એ કહો તો. સ્વામી પાસે જઈને બેઠા ત્યારે વિજ્ઞાનદાસજી સ્વામી કે સ્વામીએ કીધું કે વિજ્ઞાનદાસજી સ્વામીને કીધું, પગે લાગીને બેઠા, કે તમે અક્ષરધામની અંદર ગોપાળાનંદ સ્વામીએ વાત કરી, આજ આપણા સત્સંગમાં એવી સ્થિતિવાળા સંત છે કે અહીંયા સર્વે ક્રિયામાં મહારાજને અક્ષરધામમાં નિરંતર દેખે છે. સ્વામી આવી વાત કરી, ત્યાં વિજ્ઞાનદાસજીને બોલાવ્યા અને સ્વામીને પગે લાગીને પાસે બેઠા, ત્યારે સ્વામીએ કહ્યું, વિજ્ઞાનદાસજી, એ વિજ્ઞાનદાસજી, એમ 3 વાર બોલાવ્યા. ત્યારે વિજ્ઞાનદાસજી બોલ્યા, હે મહારાજ. પછી સ્વામી કહે, વાનિયાની વનથળીવાળી વાર્તા કરો. ત્યારે વિજ્ઞાનદાસજી સ્વામીએ કીધું, એ જે સ્વામીને અનુભવ થયો તો આ રત્નાભગત, કે મહારાજ રાઘવજી સોનીની સ્ત્રીએ દેહ મેલ્યો ત્યારે મહારાજ એને તેડવા જતા હતા. તે વિજ્ઞાનદાસજી સ્વામી તો સમાધિમાં, એટલે જોવે કે આ મહારાજ ચાલ્યા, તે કે હું મહારાજને પગે વળગી પડ્યો, પગે પકડી લીધો, મહારાજનો પગ પકડ્યો, તે મહારાજ મને લઈને ચાલ્યા. અને મહારાજ લઈને ચાલ્યા તે બેચર શ્રીમાળીની દુકાન આવીને દુકાનની અંદર રાખી ગયા. એક રત્નો ભક્ત અચરજકારી છે, અચરજકારી જે કડીઓ છે ને એમાં રત્નાભગતની વાત આવે છે, એને મહારાજે એ દુકાનની અંદર મૂકી દીધા રત્નાભગતને.
કે હું હમણાં પાછો વળું ત્યારે લેતો જઉં છું, સમાધિમાં જતા રહેલા, દેહ હોતા અને ત્યાં મૂકી દીધા. પછી મહારાજ તો ઓલાને વાનિયાની સ્ત્રીને લેવા ગયા હતા, લઈને નીકળી ગયા, પણ આને લેવાનું ભૂલી ગયા. પણ એની માટે જે પેલી સ્ત્રી માટે ખાપણને જે કંઈ જરૂર હશે બધો સામાન એ દુકાનમાં લેવા ગયા. પેલા શ્રીમાળીએ દુકાન ખોલી, તે રત્નો ભગત અંદર બેઠો હતો. ઓલા તું દુકાનમાં ક્યાંથી? તો કે મહારાજ હમણાં ગયા ને આ રાઘવજીની સ્ત્રીને લેવા, મને અહીં આગળ દુકાનમાં બેહાડતા ગયા કે હું પાછો વળતા લઈ જઈશ. તે દુકાનમાંથી બહાર કાઢ્યા ને ઘેર પૂગ્યા. આવા સમાધિનિષ્ઠ હતા. પણ તોય શું થયું? જો એક સમયે ગોપાળન સ્વામી ગઢપુરમાં હતા, તે ગામ ભાદરાના રત્નો ભગત મહારાજના દર્શને આવ્યા. મહારાજ હતા ને ત્યારે સ્વામી જ પૂર્વાશ્રમમાં, વિજ્ઞાનદાસજી સ્વામી. ત્યારે સ્વામીએ રત્ના ભગતને પૂછ્યું, તમારે સમાધિવાળાને કામ વાસના કે શું? ગોપાળન સ્વામી પૂછે છે, હતા કેવા? સમાધિનિષ્ઠ. અને સ્વામીએ શું પૂછ્યું? તમારે સમાધિવાળાને કામ વાસના છે કે શું? જે ઘરનું મનુષ્ય મરી જાય છે ત્યારે ફરી ઘર કરો છો? મરી જાય છે, બોલો, મરી ગઈ તો એને આટલી વાર લગ્ન કર્યા હતા, અને હતા સમાધિનિષ્ઠ. કસર કઈ જગ્યાએ રહી ગઈ હતી એ ઓળખાવે સ્વામી. ત્યારે રત્નો ભગત કહે, સ્વામી વાસના જનાતી તો નથી. દેખાય ભાઈ, આકાશ કરતા ઝીણી છે, દેખાતી હશે સમાધિમાં? આપણને સમાધિ નથી થતી તોય આપણને વાસના ક્યાં દેખાય છે? કેટલા ભક્તો એવા છે કે જેને લિસ્ટ કરી રાખ્યું છે કે મારે આટલી કસર ટાળવાની, શ્રીજી મહારાજ કે આટલું કામ થયું છે અને આટલું બાકી છે. અરે કદાચ લિસ્ટ પડ્યું હોય, થોડી વાર વાતો સાંભળીએ, લિસ્ટ કરી પણ દઈએ કે આટલી વાસના છે, પણ એ વાસનાને ટાળવા માટે જેવી રીતે સરહદ ઉપર ઉભેલો સોલ્જર સામેના સોલ્જરને મારવા માટે સતત સજાગ રહે છે, એમ એવો સજાગ રહેતો હોય એવા કેટલા હોય? વેર બંધાઈ ગયું હોય કે આ સ્વભાવને ટાળી જ નાખવો છે, મારો ગુસ્સાવાળો સ્વભાવ છે, ક્રોધ મારામાં છે, મારે ટાળી જ નાખવો છે, અને 24 કલાક એની ઉપર નજર રાખે, એવો તો કોક વીરલો હોય. લિસ્ટ પણ થઈ જાય પણ લિસ્ટ ફાઇલોમાં પડ્યા રહે, સમજાને? ભારતના બંધારણ તો ઘણા મોટા થાય છે, દેશના બંધારણો કંઈ જેવા તેવા હોય છે, પણ ક્યાં હોય? બંધારણમાં હોય. એ જેથી ખોલવાનું હોય તેથી કાયદો અંદરથી કાઢવાનો, કઈ કલમમાં કયું છે એવું થાય. એમ કદાચ આપણે બહુ સજાગ હોઈએ, એક દિવસ તાન ચડે લખી નાખીએ કે મારે સ્વાદ છે, માન છે, ઓલું છે, ઓલું છે, 50 લિસ્ટ કરી દઈએ, પણ એને ટાળવા માટેનો ઉપાય રાતને દિવસે તો કરવું પડે. એ રોગ તો એવો ખતરનાક છે કે 50 જન્મ સુધી માણસ એક હરખો મંડ્યો રહે તો એ ટળ્યો કે ના ટળ્યો એવા છે અવ્યક્ત રૂપે. એટલે એને ટાળવા માટે બહુ મહેનત કરવી પડે. રત્ના ભગતે કીધું કે સ્વામી વાસના દેખાતી તો નથી કારણ કે સમાધિ થાય છે, મહારાજ પાસે પૂગી જાય છે, એ અનંત કોટી મુક્તો દેખાય છે, મહારાજ ક્યારેક પ્રસાદીની વસ્તુ આપે અહીં પૃથ્વી પર એના હાથમાં આવે છે. હવે આવો વ્યક્તિ એને વાસના હોય એવો કોઈ વિચારે કરી શકે? વિચારે કરી શકે આને વાસના હોય? આજે માની લો સમાધિ થતી હોય કોઈને, અને સમાધિમાં એ અહીં આપણે બેસાડી દીધા હોય, એની આજુબાજુ કશું જ નથી અને આપણે એની સામે બેઠા છીએ, એની પાસે કશું નથી, અને આમ સીધા સમાધિમાંથી જઈ અને આપણને મહારાજના આપેલા પ્રસાદીના ખજૂર આપે, કેરી આપે, અંજીર આપે, આપણને કોઈને સંકલ્પે થાય કે આને વાસના હોય એવો? તો એ વ્યક્તિને કોઈ દી સંકલ્પ થાય કે મારી અંદર વાસના પડી હશે? એવું છે. ધ્યાન છે ને એ ઘણી બધી બારીઓ ખોલે. શ્રીજી મહારાજે શું કીધું? માયાનું સ્વરૂપ શું? ભગવાનનું ભજન કરતા, ભગવાનનું ધ્યાન કરતા, જે આડું આવે એને માયા કહેવાય. હવે કરતો હોય તો આડું આવે ને, કરતો જ ન હોય તો શું આડું આવે? કરતો હોય તો આડું આવે, કરે જ નહીં. જેને ધ્યાનનો અભ્યાસ જ નથી એને ખબર શું પડે કે મન શું નડે છે? જે ચાલ્યો હોય રસ્તે એને ખબર પડે કે મને આ નડે છે. ગાડી ચલાવતો હોય તો ખબર પડે કે એક્સપ્રેસ હાઈવે ઉપર જોઉં મારો હાથ ધ્રુજે છે, પણ ચલાવતો જ ના હોય તેને કેમ ખબર પડે કે મને કેટલું પાકું ડ્રાઇવિંગ આવડે છે? એમ ધ્યાનના રસ્તે ચાલ્યો હોય તો ખબર પડે. સ્વામી વાસના જનાતી તો નથી, પણ એવી ક્રિયા થાય છે ખરી, ત્યારે વાસના હશે એમ જણાય છે, તે વાસના કેમ ટળે? મુમુક્ષુ છે. હા, સ્વામી વાસના જનાતી નથી પણ ક્રિયા તો એવી થાય છે, કારણ કે ઘરવાળું મરે અને બીજું ઘરવાળું લાવું છું, એ ક્રિયા ઉપરથી એવું લાગે છે કે વાસના હશે ખરી, તો સ્વામી ટળે કેમ? અને બુદ્ધિશાળી મુમુક્ષુ કહેવાય. હા,
નહીં તો સ્વામી ને કે હવે સ્વામી તમે મને સમાધિ વાળાને આવો પ્રશ્ન પૂછાય, મને આવો પ્રશ્ન પૂછાય, તમે કોને પૂછો સ્વામી? આ એ તો વિચારો. પણ આનું નામ મોક્ષ શું છે? ભગવાન અને મોટા પુરુષ પાસે જે ઝીરો થાય, જ્યારે ભગવાન અને મોટા પુરુષ કોઈ દોષ વિશે એક પૂછે ને, તે એટલું તો સમજી જ રાખવું કે મારામાં આ દોષ કદાચ મને નથી દેખાતો, પણ ક્યાંક ઊંડો હશે ખરો, અને આજે નથી તો ભવિષ્યમાં આવવાનો હશે, એટલે મને આજથી કહે છે. હવે મને કોઈ મોટા સાધુ એવું કહે કે તું આમ ના કરતો, માની લો કોઈ બહુ સારો હરિભગત છે, સાધુની વાત જાઓ તો હું તમને તમારું દ્રષ્ટાંત આપું, કોઈ ગ્રહસ્થ હોય અને એ હરિભગત બહુ સારા છે, બહુ સારા છે, બરાબર, આપણને ખબર છે કે આ ચિરાયુ ભગત એ વ્યસન કરવાના જ નથી, એ ક્યાં વ્યસન કરે એવા છે. હવે એને કોઈ મોટા સાધુ કે જો તું જીવનમાં ક્યારેય દારૂ ના પીતો, હા, વ્યસન ના કરતો, માંસ ના ખાતો, હવે આવો ભગત હોય તો કોકને તો સંકલ્પ થાય ને, અને એને પોતાને થાય ને કે હું ક્યાં કરવાનો છું. પણ જ્યારે આપણને એવું લાગે કે આ મારી અંદર નથી થાય એવું, હું નથી કરવું એવો, છતાંય પણ મોટા પુરુષે કીધું, સમજવાનું, ક્યાંક ઊંડું પડ્યું હશે, ક્યારેક વિઘન કરશે, અથવા તો ભવિષ્યમાં થવાનું હશે, એ આજથી મને ચેતાવ્યો છે. આવું હવડું લેવું, અવડું ના લેવું, ઘણાની હિંમત જ તૂટી જાય. તમે એ કંઈક હવડું કરતા હોય અને એમાં ચેતાવવા માટે કંઈક મોટા પુરુષ હોય, સંતો હોય, કંઈક ચેતાવ્યા હોય ને, તેને એમ લાગે કે આ તો મારી પર વિશ્વાસ નથી લાગતો, છોડી દે, કામ હાવ છોડી દે, કામ હાવ બગાડ નાખે, એવું ના કરવું. આપણને ચેતવે છે. કોઈ સત્સંગ કરાવતા હોય, કોઈને સત્સંગ કરાવે તો ઘણા વાર વાતોમાં સત્સંગમાં નથી આવતું, ભાઈ કોઈને સત્સંગ કરાવવા જતા, હમણાં જ મુંબઈ કથા કરી હતી, એમાં આવ્યું હતું કે સ્વામી કે જેવો બીજાનો દોષ જોવાનો આગ્રહ છે, એવો જો પોતાનો દોષ જોવાનો આગ્રહ થાય અને બીજાને જેમ સમજાવવાનો આગ્રહ છે એમ જો પોતે સમજવાનો આગ્રહ થાય તો કોઈ વાતની કસર જ ના રહે. તો પછી મેં એની અંદર ઘણું બધું કીધું, ભાઈ બીજાને સમજાવવા માટે આપણને બહુ મજા આવે, બીજાને સમજાવવાનું હોય, બીજાને મહારાજનું સ્વરૂપને મોટાને નિષ્ઠાને સત્સંગની નિષ્ઠા પાવાની બહુ મજા આવે, બહુ સારું લાગે. પણ એમાં આપણે ભૂલી જઈએ કે મારે આ કરવાનું છે તો પ્રોબ્લેમ થાય. હવે એવી વાત આવી હોય ને કોઈક ભક્તો સત્સંગ કરાવતા હોય કોઈ ભક્તોને, ને કોઈક આગળ હોય તો એને પાછળવાળાને આગળ લાવવા કરાવવો જોઈએ, વાતો કરવી, એને એમ થાય આ તો પછી માન વધે ને આવું બધું થાય તો આપણે કરાવવો જ નથી. ના, એવું ના કરાવાય, કરાવવો જોઈએ પણ સાવધાન રહેવું જોઈએ, તો પછી અમારે ના કરાય ના, આમાં તો અમારે તો પરોપકારમાં ઉપદેશ જ આપ કરવાનો, લો જે આવે એનો ઉપદેશ જ દેવાનો. સાવધાન રહેવાનું છે કે બીજાને ઉપદેશ આપવાની અંદર આપણે બોર્ડની જગ્યાએ ના રહી જઈએ, આપણું કામ ના બગડી જાય, એમ સાવધાન રહેવાનું છે. કામ નથી કરવાનું એમ નહીં, સત્સંગના કાર્યો જેમ કરવાના છે એમ જ કરવાના છે. આપણે કહીએ સેવામાં અહમ વધી જાય, હા, એટલે સેવા તો બહુ જાળવીને કરવી, પછી હું જ કરું છું આવું થઈ જાય, એટલે કે કરવું જ નહીં એટલે થાય નહીં. કેટલું સારું બોલો, આવું સૂત્ર બાંધી દે, કરવું જ નહીં, ભલે ભાઈ એમ નહીં, સેવા કરો પણ સાવધાન રહો, હું કરું છું નહીં કોઈક કરે છે આવું માનો, કોઈક કરાવે છે આવું માનો. આસિતભાઈ રોજ મંદિર આવે ને, પછી કે ભાઈ રોજ મંદિર આવે પણ પછી પાછું એમ થઈ જાય મારા સિવાય કોઈ મંદિર આવતો નથી. આસિતભાઈ કે જવું તો થાય ને, એના કરતાં જે સ્વામી ન રહે ને, આપણે ટીવી પર ઘેર રોજ સાંભળી લો ને, જઈએ ને સ્વામીએ કીધું કે માન આવે, એના કરતાં ઘેર સાંભળી લઈએ પત્યું. એટલે એવું, આ તો એટલા માટે હું કહું છું કે કેટલીક વાતોને સવડી, જ્યારે ભગવાન મોટા પુરુષ અથવા સંત કે કોઈ મોટા ભગત આપણને સારા કાર્યમાં કોઈ જાતની સાવચેતી આપે, તો એવું ન સમજવું કે મારી પર વિશ્વાસ નથી, એવું ન સમજવું કે હું આવો છું, પણ મને પ્રોટેક્શન આપે છે કે મારું આ કામ બગડે નહીં, એટલું આપવું જ પડે ને, એટલું ના આપે તો શું કામનું. ગુરુજી અમને ઘણી વખત કહે, તમે બધા કથા વાર્તા કરો ને, સત્સંગ કરાવો ને, બહુ વાહ વાહ થવા લાગે ને, બહુ ગુલાબના હાર પહેરાવે ને તો ફૂલાઈ ન જતા, એ જે તમને ગુલાબના હાર પહેરાવે છે ને એ જ એક દી ખાડાનો હાર પહેરાઈ જશે, હવે એવું કીધું બરાબર, તો શું કરવું? આપણે બધું બંધ કરી દેવું ના, સાવચેત રહેવાનું છે. ભગવાન અને મોટા ચેતવે છે. રાતના ભગતની આ બહુ સરસ મુમુક્ષુતા કહેવાય. સમાધિનિષ્ઠ છે છતાંય પણ સ્વામીને કે સ્વામી એ જણાય છે જરૂર, ટળે એવો ઉપાય કહો. ત્યારે સ્વામી કહે, તમે સમાધિ કરીને અક્ષરધામમાં જાઓ છો ત્યાં મને દેખો છો? સ્વામી કે જેમ હું તમને પૃથ્વી પર દેખાઉં છું એમ તમે ધામમાં જાઓ ત્યાં તમે મને જોવો છો? રત્નો ભગત કહે, હા સ્વામી, હું તમને ત્યાં પણ જોઉં છું. આ વાત પણ વાલા ભક્તો દ્રઢ કરવા જેવી છે. ઘણી વખત આપણે કહે ને, મોટા પુરુષ પૃથ્વી પર આવ્યા
આવવું અને જવું મોટાનું હોતું જ નથી. મોટા પુરુષો શ્રીજી મહારાજને સન્મુખ રહ્યા થકા આ પૃથ્વી પર દેખાતા હોય છે. શ્રીજી મહારાજને સન્મુખ રહ્યા થકા મહારાજના સંકલ્પથી આ પૃથ્વી પર દેખાય છે. આ પૃથ્વી પર નહીં, બીજી અનંતકોટી પૃથ્વી ઉપર, અનંતકોટી બ્રહ્માંડોમાં મારા અને તમારા જેવા જીવોનું કલ્યાણ મોટા પુરુષો એક જ સ્વરૂપે કરતા હશે. ભગવાનને મોટાની વાત બહુ ન્યારી હોય છે. એનો જેવો મહિમા છે એવો તો વાસ્તવિક આપણે સમજી શકીએ અથવા ન સમજી શકીએ. એક સ્વરૂપે નથી હોતા, એક જ બ્રહ્માંડમાં નથી હોતા. ગોપાળન સ્વામી એક જ બ્રહ્માંડમાં ના હોય, અનંતકોટી બ્રહ્માંડમાં અનંત રૂપે થઈને અનંતને ઉપદેશ કરતા હોય. મોટા પુરુષ એટલે શું? અને એ કંઈ ત્યાંથી અહીંયા આવે અને આવે ત્યાં જવાના એવું નથી હોતું. એ બધું જ આપણે બોલીએ છીએ. આપણે પણ એની લીલાઓનું વર્ણન કરીએ છીએ કે સ્વામી ધામમાં ગયા, સ્વામી આવ્યા. એ બધું જ જે છે આવવું અને જવું એ તો દેખાવા માત્ર છે, વાસ્તવિકતા એ તો ત્યાં બેઠા છે. રત્ના ભગતે શું કીધું? સ્વામી હું તમને ત્યાં પણ જોઉં છું. ત્યારે સ્વામી કે તમે મને ત્યાં પૂછજો. આ તમારો કેસ છે ને એ અક્ષરધામમાં સમાધિમાં પૂછજો કે સ્વામી વાસના કેમ ટળે, અહીં ના પૂછશો, ત્યાં પૂછજો, ત્યાં પૂછજો. પછી રત્નો ભગત સમાધિ કરીને અક્ષરધામમાં ગયા. આ તો ગજબની વાતો છે. હા, સમાધિ કરીને અક્ષરધામમાં ગયા. બોલો, જાણે કાર લઈને નીકળવાનું હોય, આંખ બંધ કરીને સંકલ્પ કર્યો મહારાજ પાસે અક્ષરધામમાં, તેજ તેજ તેજને મધ્ય મુક્તો બેઠા ને મહારાજ બેઠા ને ગોપાળન સ્વામી બેઠા ને ત્યાં ને આ જઈ રત્નભગત અક્ષરધામમાં ગયા અને સ્વામીને મહારાજની સેવામાં દીઠા. સ્વામી મહારાજની સેવામાં હતા. ત્યારે સ્વામીને રત્નભગતે વાત કરી, ત્યારે સ્વામીએ કહ્યું, રત્નભગતે વાત કરી, સ્વામી કામવાસના કેમ ટળે, કોને? ત્યારે સ્વામીએ કીધું, તમે બહાર વૃત્તિએ કરીને સમાધિને પામ્યા છો. તમે સમાધિને પામ્યા છો પણ બાહ્ય વૃત્તિએ કરીને તમે સમાધિને પામ્યા છો, માટે જીવમાં મૂર્તિ ધારો. ક્યાં ધારો? જીવમાં મૂર્તિ ધારો. એટલે કારણ શરીરમાં વાસના છે તે નાશ પામશે. કેટલી અગત્યની વાત હશે વિચારો. આપણે જો ધ્યાનના અંગ નહીં પાડીએ, આપણે જો થોડી વારે મૂર્તિને ધારવાનો અભ્યાસ નહીં કરીએ અને ભગવાનનો ધ્યાનનો અભ્યાસ કરવા માટે થોડું મૂર્તિ લઈને બેસવું પડે, ક્યારેક આહારો પણ થોડા આપણા કરવું જોઈએ ભગવાનને ધરાવીને, પણ આહારની પણ શુદ્ધતા અને આહારનો પણ વિવેક, સંગનો પણ વિવેક, દ્રષ્ટિનો વિવેક, શ્રવણનો વિવેક, સ્પર્શનો વિવેક, આ બધા વિવેકો ભેગા થાય ત્યાર પછી આ મૂર્તિની અંદર મજા આવે. ઓહો, મૂર્તિના તરંગોમાં જે રમતો હોય છે ને, તો માછલું જેમ જળની અંદર ઉપર નીચે જતું હોય ને એવો થઈ જાય છે, નિરાલો થઈ જાય છે, નિરાળો થઈ જાય છે. આપણે તો ક્યાં પહોંચવાનું છે? અત્યારે આપણે જે ધ્યાન ભજન કરીએ છીએ ને, કે આપણે કેટલી વાર માનસી પૂજામ કે મહારાજને આપણે કે મહારાજ બાથરૂમમાં છે ને, મહારાજ માનસરોના કાંઠે છે ને, મહારાજ ગઢપુરના દાદા ખાચરના દરબારમાં છે, એ જે ધ્યાન કરીએ છીએ ને એ હજુ સ્થૂળ ભાવનું ધ્યાન છે, એ સ્થૂળ ભાવનું ધ્યાન છે. હજુ તો એમાંથી આપણે એક દિવસ ફક્ત તેજને મધ્ય મહારાજની મૂર્તિ જ દેખાય, બહુ એનાથી નીચે જે મહારાજ સહિત મહારાજના મુક્તો એ દેખાય, અને બસ એને ધારી રહીએ, આમ એક ધારા જોયા કરીએ, એવી એક દિવસ આપણે સ્થિતિ કરવાની છે. અને સ્થિતિ સેવાથી, ભજનથી, સાધુના સમાગમથી અને અભ્યાસથી. એકલા અભ્યાસથી પણ નથી થતું, કોઈ આજ બેસી જાય નહીં થાય, કૃપાથી થાય છે. કૃપા ચોક્કસ જોઈએ પણ પ્રયત્ન પણ જોઈએ ને, એ માર્ગનો પ્રયત્ન પણ જોઈએ. એટલે એવો અભ્યાસ ભક્તોએ કર્યા કરવો જોઈએ, મુમુક્ષુએ કર્યા કરવો જોઈએ, આપણે બધાએ કર્યા કરવો જોઈએ. એટલે કારણ શરીરમાં વાસના છે તે નાશ પામશે. એટલે જીવમાં જ્યારે મૂર્તિ ધારવા લાગ્યા ત્યારે સ્વામીના કહેવાથી કારણ શરીરમાં વાસના હતી તે નાશ પામી. જીવમાં મૂર્તિ ધારવા લાગ્યા ત્યારે સ્વામીના કહેવાથી જે વાસના હતી એ નાશ પામી. એમ સાધુનું કહેલું એટલે કે મોટા પુરુષનો સંગ તો જોઈએ જ, અને પોતાનો પ્રયત્ન જોઈએ ત્યારે એ વાસના ટળી. આવી ધ્યાન સંબંધી મહારાજ વાતો કરે છે. ગોપાળ સ્વામીની પણ વાત છે, સ્વામીની વાતોની અંદર પણ બે ત્રણ વાતો બહુ સરસ છે. એ વાતોને આપણે આ જ મુદ્દા ઉપર આવતીકાલે પણ વિશેષ સમજીશું. પણ વાલા ભક્તો, આ શ્રીજી મહારાજે આજે વાત કરી છે, કોઈ દિવસ મહારાજે જે નથી કરીને આજે કરી છે, તો આજે આપણે એટલા કટિબદ્ધ થઈએ,
કોન્ફરન્સમાં અને ઓનલાઈન સાંભળવાળા દરેક ભક્તોને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે તમને જે મહારાજનું સ્વરૂપ ગમતું હોય તમે કરતા જ હશો, છતાંય પણ તમે મહારાજના તિલચિહ્નો એને ગોખી નાખો, એને મોઢે કરો, મહારાજને આવી રીતે સ્વરૂપ લઈ તેજને મધ્ય મહારાજની મૂર્તિ જોવા. બહુ સરસ આપણે ત્યાંથી બધી હમણાં મહારાજની મૂર્તિની આ શ્રીજી સ્વામી ઓરાઓ શ્યામ સ્નેહીમાં બનાવ્યું છે. પછી હમણાં બહુ સરસ અહીંથી જે તમને પોઝ બધા મૂકવામાં આવે છે કીર્તન દરમિયાન, એ દ્વારા પણ મહારાજની કોઈ એક સ્વરૂપ ધારી અને આપણે ધ્યાન કરવાનો અભ્યાસ કરીએ. મહારાજની આ વાત જ્યારે મહારાજે અગત્યની સમજીને આપણી માટે કરી છે ત્યારે આપણે ચોક્કસ મહારાજની મૂર્તિમાં જોડાવા માટેનો પ્રયત્ન કરીએ. બીજી વાતો આ જ વિષય ઉપર આપણે આવતીકાલે કરીશું. પરમ દિવસે એકાદશી છે તો બધાય ભક્તો ખાસ એકાદશી અહીં ધૂન ભજન કરવા માટે, કથાવર્તન લાભ લેવા માટે મંદિરમાં ચોક્કસ આવજો. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજ.